વેરાવળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વડુ મથક વેરાવળમાં આવેલા બિરલા પ્રાથમિક શાળાની બાજુમાં સિવિલ હોસ્પિટલ રિંગ રોડ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માટે જિલ્લા કલેક્ટર દ્વારા વેરાવળના સર્વે નંબર 1537 પૈકીની 1000 ચોરસ મીટર જમીન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના બનાવવા માટે ફાળવવામાં આવી છે. આ જમીન ઉપર જિલ્લા લેવલનું ભવન બને એ માટે જિલ્લાના આગેવાનો તેમજ દલિત અધિકાર સંઘ દ્વારા સતત માંગણીઓ કરવામાં આવી હતી, ત્યારે સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ તેમજ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા જિલ્લા લેવલનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટેની મંજૂરી આપવામાં આવતા આજ રોજ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે વેરાવળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ જિલ્લા લેવલનું ભવન બનતા નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી બની રહેશે. સાંસદના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં 24 જિલ્લામાં ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે. આજરોજ ગીર સોમનાથ મુકામે વેરાવળ ખાતે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આંબેડકર ભવનનું નિર્માણ કરી અને સમાજને ઉપયોગી થઈ શકે એટલા માટે ભવનના નિર્માણ કરવાનું સરકારની યોજના છે. એના ભાગરૂપે આજે વેરાવળ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનની આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. સાથે સાથે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા કે જે સરકારની યોજનાઓ એ દિવ્યાંગ હોય કે અન્ય સામાજિક અધિકારી ન્યાય વિભાગતામાં જે યોજનાઓ છે એમના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. કેટલા કરોડના ખર્ચે આવ્યું? 2 કરોડ 8 લાખ રૂપિયાના ખર્ચે આ ભવનનું નિર્માણ થવાનું છે. 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં આ ભવનોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને બાકીના જિલ્લાઓમાં આવનારા સમયમાં આ ભવનોનું નિર્માણ થશે.